ગઈકાલે પ્રસારિત થયેલા બીકે ન્યૂઝ ચેનલના અહેવાલમાં ટેકનિકલ ખામીના લીધે સર્જાયેલી ભૂલના લીધે બીકે ન્યૂઝ ચેનલ દર્શકોની માફી માંગે છે અને આજે એકવાર ફરી બીકે ન્યૂઝ ચેનલ ડીસા પાલનપુર અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસનો અહેવાલ પ્રસારિત કરી રહી છે. ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, જેમાં 1-6 વોર્ડના આંકડા મોડી સાંજ સુધી મળી શક્યા નહોતા. જ્યારે વોર્ડ નંબર 7-11ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 7માં આજે 12 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. વોર્ડ નંબર 7માં હવે મેદાનમાં કુલ 22 ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે. વોર્ડ નંબર 8માં આજે 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને હવે વોર્ડ નંબર 8માં 12 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. વોર્ડ નંબર 9માં આજે 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને હવે વોર્ડ નંબર 9માં પણ 12 ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ નંબર 10ની વાત કરવામાં આવે તો આજે વોર્ડ નંબર 10માં 9 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને હવે વોર્ડ નંબર 9માં કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ નંબર 10ની વાત કરવામાં આવે તો આજે વોર્ડ નંબર 10માં 9 ઉમેદવારી પત્રો ભરાયા છે અને હવે વોર્ડ નંબર 10માં 17 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. નગરપાલિકાના છેલ્લા વોર્ડ એવા વોર્ડ નંબર 11માં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 11માં 31 ઉમેદવારો મેદાનમાં છે. ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 1-11માં કુલ 182 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ડીસામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખના દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતપોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પોતપોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉમટી પડ્યા હતા. વોર્ડ નંબર 8માંથી અમિતાબેન રમેશભાઈ દિલવાડિયા પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. તેમની સાથે ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ભગનલાલ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આજે ડીસા નગરપાલિકાના ફોર્મ ભરવા માટે કાર્યકર્તાઓ સાથે ઉમેદવારો સાથે આવવાનું થયું. જે રીતનો ઉત્સાહ ડીસા નગરના નાગરિકોમાં છે એ રીતે જોતાં સ્પષ્ટ જણાય છે કે ભારતીય જનતા પાર્ટીની આ વખતે પણ સ્પષ્ટ બહુમતી સાથે જંગી બહુમતીથી અમારા ઉમેદવારો જીતશે. અને મને એ પણ ખબર છે કે છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના દ્વારા ખૂબ જ સારા કામ થયા છે અને હજુ પણ અધૂરા કામો પૂરા કરવા માટે ડીસાની સાણી જનતા ભારતીય જનતા પાર્ટીને સુકાન સોંપશે. આપણા નરેન્દ્રભાઈ, આપણા અમિતભાઈ, આપણા વિજયભાઈ, આપણા સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કામ કરીને આ ડીસાને એકદમ સ્વચ્છ નગર બનાવશે. અને આપના માધ્યમથી હું એ પણ કહેવા માગું છું કે અપક્ષના રાજકારણમાંથી બહાર નીકળી આપણે ભારતીય જનતા પાર્ટીના રાજકારણ સાથે જોડાયેલા છીએ, ત્યારે આ તબક્કે પણ કોઈ પણ વાતોમાં આવ્યા વગર આપણે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જીતાડીએ એવી પણ આપને વિનંતી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ડીસા શહેરમાં પણ ડીસા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા આજે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. તમામ જગ્યાએ, તમામ વોર્ડમાં સારામાં સારા સ્વચ્છ ઉમેદવારો લાવી અને ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી વિજયી બનશે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ કામે લાગશે, આગેવાનો કામ કરશે અને ફરીથી ડીસા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તાનો સુકાન સંભાળશે અને ડીસા નગરનો વિકાસ કરવામાં આવશે. આ તબક્કે ગામના નગરજનોને પણ હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી કમળને જીતાડશો એવી આશા અપેક્ષા. નગરપાલિકાની ચૂંટણીને લઈ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોની કરવામાં આવેલી જાહેરાતને સૌ કોઈ રાહ જોઈને બેઠા હતા. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપે ડીસા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1માં ચંદ્રિકાબેન બાબુલાલ રાણા, મોસમબેન માળી, બબાજી કાળુજી વાઘેલા, જિગ્નેશકુમાર રમેશભાઈ જોશી, વોર્ડ નંબર 2માં ચારમીબેન વસંતભાઈ શાહ, ભારતીબેન ભરતકુમાર પટેલ, અતુલભાઈ મફતલાલ શાહ અને શૈલેષભાઈ અંબારામ રાયગુર, વોર્ડ નંબર 3માં સંગીતાબેન પ્રકાશભાઈ દવે, છાયાબેન ભરતભાઈ નાઈ, શૈલેષકુમાર છગનભાઈ પ્રજાપતિ અને ગોરધનજી નારણજી માળી,
વોર્ડ નંબર 4માં નીલાબેન મોતીભાઈ પ્રજાપતિ, નીતાબેન નિલેશકુમાર ઠક્કર, બાબુલાલ ભાઈલાલભાઈ ઠક્કર, ચેતનભાઈ જીતેન્દ્રકુમાર ત્રિવેદી. વોર્ડ નંબર 5માં સોલંકી શિલ્પાબેન, દેવેન્દ્રકુમાર માળી, અનિતાબેન વિજયકુમાર વાઘેરા, ગિરીશચંદ્ર લક્ષ્મીચંદ્ર ભરતિયા. વોર્ડ નંબર 6માં નયનાબેન મગનભાઈ સોલંકી, પૂનમબેન પ્રશાંતસિંહ પાટી, વાસુદેવભાઈ પરસોત્તમદાસ મોટ અને રાજેશકુમાર બુલચંદભાઈ ઠક્કર. વોર્ડ નંબર 7માં સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણી, ઉષાબેન ચંપકલાલ સોનગરા, પ્રકાશભાઈ ઓબાજી માજીરાણા અને રવિભાઈ દલપતભાઈ ઠક્કર. વોર્ડ નંબર 8માં ઉષાબેન નિલેશભાઈ, અમીનાબેન રમેશભાઈ દિલવાડિયા, રાજુભાઈ ભીખાજી ઠાકોર અને પિંકેશકુમાર નાનાલાલ દોશી. વોર્ડ નંબર 9માં આશાબેન રમણલાલ દેવી પૂજક, સબનાબેન અબ્દુલ વહામ મેમણ, પ્રેમલતાબેન ઉદેશી લોધા અને સોહલરા સૈયદ અલી સૈયદ. વોર્ડ નંબર 10માં ઉષાબેન ભદ્રેશકુમાર મેવાડા, કિરણબેન રણજીતભાઈ વાઘેલા, અમિતકુમાર વિનોદભાઈ રાજગોર અને રવિન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગુંધી. જ્યારે વોર્ડ નંબર 11માં રાધાબેન વિરચનભાઈ વાવડિયા, ગોમતીબેન મુંગાજી માળી, કિરણકુમાર મનુભાઈ મકવાણા અને નીતાબેન ભરતકુમાર ટાંકને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ વોર્ડ નંબર 1માંથી નવીનભાઈ સોમાજી પરમાર, અશોકભાઈ હંસાજી પુરોહિત અને ચબુબેન કનુભાઈ માજીરાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 2માં કૈલાશબેન વિપુલકુમાર શાહ અને વિજયકુમાર અમૃતલાલ સદ્રચણા. વોર્ડ નંબર 3માં ગુલાબજી સોનાજી માળી, સીતાબેન પ્રભાતભાઈ દેસાઈ, મધુબેન દામજીભાઈ પ્રજાપતિ અને પ્રાગજીભાઈ માજીરાણા. વોર્ડ નંબર 4માં સુનિતાબેન પ્રવીણભાઈ ઠક્કર અને ચંદનભાઈ બાબુલાલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 5માં ભમરાજી કસ્તુરાજી મારજીરાણા. વોર્ડ નંબર 6માં વિપુલકુમાર ભોગીલાલ શાહ, રમીલાબેન ગણપતભાઈ બારોટ અને હર્ષદભાઈ નરેન્દ્રકુમાર પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 7માં પ્રકાશભાઈ લાલજીભાઈ બ્રાહ્મણ, ચશીબેન ભરતકુમાર ઠાકોર, જોગાજી મસરાજી માજીરાણા અને પગુબેન પ્રકાશભાઈ તુરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસે માત્ર એક જ ઉમેદવારને ભાવિ વિપુલકુમાર શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 10માં દીપકભાઈ ગોરધનભાઈ પટેલ, ભાવનાબેન બાબુભાઈ દેસાઈ અને રીનાબેન શિવાભાઈ ઠાકોર, જ્યારે વોર્ડ નંબર 11માં દિલીપકુમાર રતિલાલ ધર્માણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો આ તરફ આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષિત ઉમેદવારોએ પણ પસંદગીનો કળશ તોડવામાં આવ્યો છે. વોર્ડ નંબર 1માં હાર્દિકભાઈ ઠક્કર, ડોક્ટર વિજયભાઈ માળી, કોમલબેન નરેશભાઈ પટેલ અને નીરુબેન માજીરાણા. જ્યારે વોર્ડ નંબર 2માં હરેશભાઈ ઠક્કર, સ્વરૂપભાઈ માળી અને ભાવનાબેન પંડ્યા. વોર્ડ નંબર 3માં અનિલભાઈ માળી, કનુભાઈ બાબુભાઈ પ્રજાપતિ, આરતીબેન ગોવિંદજી ઠાકોર, શ્યામાબેન પુરોહિત. વોર્ડ નંબર 4માં સુભાષભાઈ ઠક્કર અને વિજયભાઈ દવે. વોર્ડ નંબર 5માં વિપુલભાઈ ખત્રી અને પિંકેશકુમાર પુરોહિત. વોર્ડ નંબર 6માં મુકેશ ખત્રી અને આરતીબેન મુકેશભાઈ પડિયાર. વોર્ડ નંબર 7માં લોકગાયક કલાકાર ગીતાબેન બારોટ. વોર્ડ નંબર 8માં પ્રતિકભાઈ પટેલ. વોર્ડ નંબર 10માં મંજુલાબેન ગોસ્વામી અને રોશનીબેન ઠક્કર. જ્યારે વોર્ડ નંબર 11માં અનિશભાઈ મેમણ અને ધવલભાઈ અમૃતલાલ સોમેશ્વરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ અંતિમ ક્ષણે નામોની જાહેરાત કરી હતી, જેમાં ભાજપ દ્વારા વોર્ડ નંબર 1માં પ્રીતિબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરિગર ગોસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોર. વોર્ડ નંબર 2માં ઠક્કર હિતેશભાઈ સોમાલાલ, કાંતિભાઈ ગોરધનભાઈ જોશી, નીતાબેન મહેશભાઈ ઠક્કર, ગીતાબેન લીલાજી ઠાકોર. વોર્ડ નંબર 3માં પ્રભાસિંહ મેતુબા રાઠોડ, વિક્રમસિંહ દીપસિંહ રાઠોડ, શાંકરબેન બલુબા રાઠોડ, દાનીબેન માનસિંહભાઈ પરમાર. વોર્ડ નંબર 4માં મધુબેન કમલેશભાઈ પ્રજાપતિ, અલકાબેન જગદીશચંદ્ર અખાણી, કનુભાઈ ગણપતરામ ઠક્કર, ગીતાબેન ચંદાભાઈ રાવળ. વોર્ડ નંબર 5માં ગીતાબેન નવીનભાઈ માળી, ધનુભા મગનસિંહ દરબાર, દીપકભાઈ હરિલાલ આચાર્ય, રેણુકાબેન પ્રવીણભાઈ સોની. વોર્ડ નંબર 6માં ચિનુબા લાલસિંહ રાઠોડ, કાંતાબેન સવાભાઈ ઠાકોર, અજીબા બલુબા રાઠોડ અને અવલબેન કીર્તિભાઈ પરમારને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. આજે બાબરના શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળીએ બાબરમાં એકવાર ફરી ભાજપનો ભગવો લહેરાવવાનો આશાવ્યાત વ્યક્ત કર્યો હતો.
તો આ તરફ ભાભર નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા પણ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે ભાભર નગરપાલિકાના ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 1માં પટેલ રંજનબેન ધીરુભાઈ, ઠક્કર નીલમબેન વિનોદચંદ્ર, વનાભાઈ રત્નાભાઈ માળી અને રાયચંદભાઈ ચાંદાજી ઠાકોરને મેડેટ આપવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 2માં ઠક્કર વનિતાબેન મહેશકુમાર, અખાણી બાબુલાલ ભગવાનદાસ, પટેલ ગણેશભાઈ રણછોડભાઈ અને સંતોકબેન જેણાજી ઠાકોર. વોર્ડ નંબર 3માં વસંતબા હુકમસિંહ રાઠોડ, સિદ્ધરાજસિંહ કક્કલસિંહ રાઠોડ, દુમાંદ્રા બાલાભાઈ રામચંદભાઈ અને કંકુબેન સૈદાજી પરમાર. વોર્ડ નંબર 4માં સહાયતા રમીલાબેન સુરેશભાઈ, ઠક્કર નીરુબેન વિનોદભાઈ, દરજી ભગવાનભાઈ મદાજી અને ગાંચી મુમતાજબેન રહેમાનભાઈ. વોર્ડ નંબર 5માં રાઠોડ દેવકીબા મહેશસિંહ, સોની રીનાબેન કમલેશભાઈ, માળી શૈલેષકુમાર જેશંકભાઈ અને પૂજારા વિકાસકુમાર અરવિંદભાઈ અને વોર્ડ નંબર 6માં વિજુબા મેરુબા રાઠોડ, લીલાબેન ગજાભાઈ ઠાકોર, ઠાકોર વિનાબા સંતાજી અને પરમાર પરમાભાઈ મોહનભાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસ અને મેન્ડેટ આપવા માટેનો 3 વાગ્યાનો સમય હતો. એ સમય મર્યાદાની અંદર તમામ ઉમેદવારોના ફોર્મ અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોના ભરાઈ ગયા છે. મેન્ડેટ પણ એમને આપી દીધો છે. એટલે અપેક્ષા રાખીએ તમામ ઉમેદવારો વોર્ડ પ્રમાણે લોકશાહી ઢબે ચૂંટણી લડે, લોકો વચ્ચે જાય અને લોકોના આશીર્વાદ એમને પોતાને મળે એવું વર્તન જે તે ઉમેદવારોનું તમામ પક્ષોના ઉમેદવારોનું રહે અને તમામ ઉમેદવારો લોકશાહીમાં ખેલદિલીપૂર્વક લડે. અમારા જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે એ તમામ ઉમેદવારો વોર્ડવાઇઝ જઈ પરિવર્તન માટેની લોકો પાસે માગણી કરશે અને અમને 100% ભરોસો છે કે આવનાર સમયની અંદર ભાભર નગરપાલિકાના લોકો એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. રાજ્ય ચૂંટણી પંચની સૂચના મુજબ ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં 6/2/2021 13/2/2021 દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ નક્કી થયેલ હતી. તેની વિગતે આજ 13/2/2021 રોજ 15 કલાક સુધીમાં કુલ 170 ફોર્મ ભરાયેલ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મેન્ડેટ અત્રે મળેલ છે, જે સ્વીકારવામાં આવેલ છે.